હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તમારા બધાનું ભણવાનું કેવું ચાલી રહ્યું છે? અને તમે બધા રેગ્યુલર હોમવર્ક કરો છો ને? બધાને લેસન સમજાય છે? હા, સમજાતા હશે, કારણ કે હવે તો આપણે સાથે સાથે રિવિઝન પણ કરીએ છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અગાઉ લિટલ સ્ટેપ્સ 4, 5, 6 ની એક્ટિવિટી 2 માં આઈ લવ યુ ચુન્ની સ્ટોરી શીખી ગયા. પણ એના પહેલા મેં તમને એક બીજી વાર્તા સંભળાવી હતી. એ વાર્તા શેની હતી? ઉંદરની. અને હા, આ ઉંદરની સ્ટોરીની એક મૂવી પણ છે, સ્ટુઅર્ટ લિટલ. તો તમે બધાએ એ મૂવી જોઈ જ હશે. સ્ટુઅર્ટ લિટલ કેવું સરસ મજાનું નાનકડું ઉંદર, મને તો ખૂબ ગમ્યું હતું અને તમને પણ ગમ્યું જ હશે. એ હતું જેવું સરસ મજાનું, બધાને જ ગમી જાય એવું. અને તમને ત્યારે મેં કહ્યું હતું કે હકીકતમાં પણ કેટલાક લોકો ઉંદરને પાળે છે, જેવી રીતે કૂતરા અને બિલાડીને પાળે છે. અને તમને મેં એવું કહ્યું હતું કે મારી ફ્રેન્ડ પાસે એ ઉંદર હતું. એ સાચી વાત છે, એની પાસે આવું જ સરસ મજાનું એક નાનકડું વ્હાઈટ કલરનું ઉંદર હતું અને એની સાથે જ રહેતું હતું. તમે કદાચ મૂવીમાં જોયું હશે કે સ્ટુઅર્ટ લિટલ જે છે એ કપડાં પહેરે છે, વાતો કરે છે, કાર ડ્રાઈવ કરે છે અને હા, એ ક્યારેક શિપ પણ ચલાવે છે અને પ્લેન પણ ઉડાડે છે. પણ હકીકતમાં આ જે ઉંદર જે આપણે હકીકતમાં ઘરે પાડીએ, એ ઉંદર આ બધી વસ્તુ કરી શકે નહીં. પણ હા, જેવી રીતે આપણે કૂતરા કે બિલાડીને કંઈક કહીએ અને એ આપણી વાતોને સમજી શકે, એવી રીતે આ ઉંદર પણ સમજી શકતું હતું. ત્યારબાદ આપણે ચુન્ની અને મુન્નીની સ્ટોરી શીખ્યા હતા. ચુન્ની એક બિલાડીનું નામ છે, જે મુન્નીનું પેટ હતું. તેઓ બંને એકબીજાને ખૂબ લવ કરતા હતા. યાદ છે ને તમને બધાને કે ચુન્ની અને મુન્ની બંને ફ્રેન્ડ્સ હતા અને હંમેશા તેઓ સાથે જ રહેતા હતા. ચુન્ની દરરોજ સવારે વહેલી ઉઠી જાય છે અને મુન્નીના પલંગ પાસે જઈ મુન્નીને પણ જગાડે છે. ત્યારબાદ મુન્ની દરરોજ બ્રશ કરે છે. તમે બધા બ્રશ કરો છો ને? હા, કરવું જ જોઈએ. પણ આ ચુન્ની બ્રશ કરતી નથી. તમે ક્યારેક બિલાડીને બ્રશ કરતા જોઈ છે? નથી જોઈ ને? હા, તો આ ચુન્ની પણ બ્રશ કરતી નથી. પણ હા, એ સ્નાન કરે છે અને એ ટબમાં સ્નાન કરે છે. એને ટબમાં સ્નાન કરવાની બહુ જ મજા આવે છે. કદાચ ક્યારેક તમે કોઈક બિલાડીને સ્નાન કરતા જોઈ હશે, જો કોઈના ઘરે હોય તો, અથવા તમારી આસપાસમાં કોઈએ પાડી હોય તો. અને ત્યારબાદ તેઓ બંને સ્નાન કર્યા પછી મુન્ની તેની ફેમિલી સાથે ભગવાનને પ્રે કરે છે અને ચુન્ની પણ તેની સાથે હાથ જોડીને બેસી જાય છે. ત્યારબાદ મુન્નીની મધર તેમના માટે બ્રેકફાસ્ટ રેડી કરે છે અને મુન્ની ચા પીતી નથી, તે માત્ર દૂધ પીવે છે. તે હંમેશા બ્રેકફાસ્ટ સાથે એક ગ્લાસ દૂધ પીએ છે અને ચુન્ની પણ પોતાના બાઉલમાં દૂધ પીએ છે. ત્યારબાદ મુન્ની શાળાએ જાય છે. જે સમય દરમિયાન મુન્ની શાળામાં હોય છે, એ સમય દરમિયાન ચુન્ની મુન્નીની મધર સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે અને સાંજે 5 વાગે મુન્નીનો શાળાએથી આવવાનો સમય થાય એટલે ચુન્ની બારણા પાસે જઈને બેસી જાય છે અને મુન્નીને આવવાની રાહ જુએ છે.
ત્યારબાદ મુન્ની શાળાએથી આવે એટલે ચુન્ની તરત જ કૂદકો મારીને તેની પાસે પહોંચી જાય છે અને મુન્ની તેને ઉચકીને વહાલથી પંપાડે છે અને પછી તેને ખાવા માટે કંઈક આપે છે ત્યારબાદ મુન્નીના ફ્રેન્ડ્સ રેહાના ડેવિડ એન્ડ આશા તેમની સાથે રમવા માટે એમના ઘરે આવે છે તેઓ ચુન્નીને લઈને ગાર્ડનમાં રમે છે તો ક્યારેક તેઓ ઘરમાં જ રમે છે ત્યારબાદ ડિનર કર્યા પછી મુન્ની પોતાનું હોમવર્ક કમ્પ્લીટ કરે છે અને ચુન્ની પણ મુન્નીની પાસે જ બેસે છે હોમવર્ક કમ્પ્લીટ કર્યા પછી મુન્ની ક્યારેક ટીવી જુએ અથવા તો એ વિડિયો ગેમ રમે છે અને ક્યારેક એ મ્યુઝિક સાંભળે છે અને ચુન્ની પણ મ્યુઝિક એન્જોય કરે છે એને મ્યુઝિક સાંભળવું ખૂબ ગમે છે ત્યારબાદ તેઓ બંને સુવા માટે જાય છે પણ ચુન્નીને એકલા સુવું ગમતું નથી એટલે તે છલાંગ મારીને મુન્નીના બેડ પર ચડી જાય છે થોડા સમય પછી મુન્નીના ફાધર આવે છે અને ચુન્નીને તેના સ્પેશિયલ બેડમાં મૂકી જાય છે આ તેમનું ડેઈલી રૂટિન છે સવારે ઉઠવું બ્રશ કરી સ્નાન કર્યા બાદ બ્રેકફાસ્ટ કરવો ત્યારબાદ શાળાએ જવું જે સમય દરમિયાન મુન્ની શાળામાં હોય એ સમય દરમિયાન ચુન્ની તેની મમ્મી સાથે આખો દિવસનો સમય પસાર કરે છે ત્યારબાદ મુન્ની શાળાએથી ઘરે આવે છે ઘરે આવ્યા બાદ તે ચુન્નીને વહાલથી ઉચકે છે અને ખાવાનું આપે છે ત્યારબાદ બંને રમવા માટે જાય છે ક્યારેક તેઓ ગાર્ડનમાં તો ક્યારેક ઘરમાં રમે છે ત્યારબાદ ડિનર કર્યા પછી મુન્ની હોમવર્ક કરે છે ત્યારબાદ કેટલીક વાર રીડિંગ કરે છે ટીવી જુએ છે ઘણીવાર વિડિયો ગેમ રમે છે તો ક્યારેક મ્યુઝિક સાંભળે છે અને ત્યારબાદ તેઓ બંને સુવા માટે જાય છે આ તેમનું ડેઈલી રૂટિન ત્યારબાદ આપણે ડેઈલી રૂટિનની ચર્ચા કરી હતી યાદ છે ને તમને બધાને ચાલો એકવાર ફરીથી આપણે એને રિપીટ કરીએ આઈ વેક અપ ઇન ધ મોર્નિંગ ધેન આઈ બ્રશ માય ટીથ ધેન આઈ ટેક બાથ ધેન આઈ ટેક બ્રેકફાસ્ટ ધેન આઈ ગો ટુ સ્કૂલ ધેન આઈ કમ ફ્રોમ ધ સ્કૂલ Then I do my work. Then I take dinner. After dinner, I watch TV. Then I go to sleep. અને પછી આપણે જોયું હતું કે તમારા બધાનું ડેઈલી રૂટિન કેવું હોઈ શકે આમ જોઈએ તો તમે બધા સ્ટુડન્ટ્સ છો તો તમારા બધાનું જ ડેઈલી રૂટિન સરખું હોઈ શકે પણ તમારામાંથી કેટલાક બાળકોનું ડેઈલી રૂટિન થોડું અલગ હોઈ શકે આવી ચર્ચા આપણે કરી હતી તો આપણે આને પણ એકવાર યાદ કરી લઈએ આઈ વેક અપ ઇન ધ મોર્નિંગ ધેન આઈ બ્રશ માય ટીથ ધેન આઈ ટેક બાથ ધેન આઈ ટેક બ્રેકફાસ્ટ Then I go to school. Then I come back from the school. And then I go to play. After playing, I take dinner. After dinner, I watch TV. Then I do my homework. Then I go to sleep. તો ફ્રેન્ડ્સ તમને બધાને ફરીથી આ લેસન સમજવાની મજા આવી
આપણે ફરીથી એકવાર આ સ્ટોરીને રીડ કરીએ. સ્ટોરી આઈ લવ યુ ચુન્ની. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. ધે લીવ ટુગેધર. મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. શી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. ધેન શી વેક્સ અપ મુન્ની ટુ. એવરી ડે મુન્ની ક્લીન્સ હર teeth and takes a bath. Chunni does not clean her teeth. She takes bath in a tub. Munni and her family pray to God. Chunni also closes her eyes and joins them. Munni's mother prepares breakfast for them. Munni does not drink tea. She takes a glass of milk with breakfast. Chunni drinks milk from her bowl. At 10 o'clock, Munni goes to school. So, Chunni is alone. She spends the whole day with Munni's mother. At 5 o'clock, Chunni waits for her friend at the doorstep. When Munni comes, she runs towards her. Munni picks her up and hugs her. Then she gives her something to eat. At 5:30, Munni's friends Rehana, David and Asha come to her house. They all like Chunni. They play with a ball in the garden. Sometimes they play hide and seek in their house. After dinner, Munni does her homework and reads a storybook. Chunni sits beside her. Sometimes Munni watches TV or plays on her small keyboard. Chunni enjoys the music. At 10 o'clock, Munni goes to bed. Chunni does not like to sleep alone. She jumps and sleeps in Munni's bed. After some time, Munni's papa puts Chunni in her special bed.